નમસ્કાર ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. છોટુ વસાવા ચૂંટણી નહીં લડે તેવી વહેતી થયેલી વાતોનો છેદ ઉડાડતા છોટુ વસાવા, કોણે કીધું હું ચૂંટણી નથી લડવાનો? છોટુ વસાવા, તબિયત ટનાટન છે, હજુ 100 કિલોમીટર દોડી શકું તેમ છું. વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા કરશે ઉમેદવારી. ભરૂચ શુકલતીર્થ ખાતેના ભાતીગળ ધાર્મિક મેળાને મોરબીનું ગ્રહણ. ફિટનેસ સર્ટી ન અપાતા મેળામાં લાગેલી ચકડોળો શોભાના ગાંઠિયા સમાન બની. શનિવાલા ચોકડી ઉપર ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત. કન્ટેનર ડ્રાઈવર ફસાઈ જતા રેસ્ક્યુ કરાયું. છોટુ વસાવા ચૂંટણી નહીં લડે તેવી વહેતી થયેલી વાતોનો છેદ ઉડાડતા છોટુ વસાવાએ કહ્યું છે કે કોણે કીધું હું ચૂંટણી નથી લડવાનો, હું લડવાનો છું અને લડાવવાનો પણ છું. ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. જોકે બીટીપીના મહેશ વસાવા અને છોટુ વસાવાના નામોની યાદી સામેલ કરાઈ નથી. મહેશ વસાવા હાલમાં દેડિયાપાડાના ધારાસભ્ય છે, જ્યારે છોટુ વસાવા ઝઘડા બેઠક ઉપર 7 ટર્મથી સતત વિજેતા થતા રહ્યા છે. જોકે આ વખતે આ તમામ વચ્ચે એવી પણ અટકળો ચાલી રહી હતી કે છોટુ વસાવા આ વખતે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવે. તેઓની નાદુરસ્ત તબિયતના કારણે આ નિર્ણય લેવાયો હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે ધારાસભ્ય છોટુ વસાવાના નિવેદનથી આ અટકળોનો અંત આવી ગયો છે. ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ, મારી તબિયત બિલકુલ સારી છે, આજે પણ 100 કિલોમીટર ચાલી શકું છું. અમને આદિવાસીઓના હક આપી દે તો કાલથી લડવાનું બંધ. આદિવાસીઓના હક માટે ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં સૌ કોઈની નજર ઝઘડા બેઠક ઉપર હોય છે, કારણ કે આ બેઠક ઉપરથી છોટુ વસાવા છેલ્લી 7 ટર્મથી સતત જીતતા આવ્યા છે. છોટુભાઈ, સમાચાર માધ્યમોમાં એવા સમાચાર બહાર આવી રહ્યા છે કે આપ આ વખતે ચૂંટણી નથી લડવાના અને તમારા સ્થાને જે બેઠક છે તેમાં તમારા પુત્ર મહેશભાઈ વસાવા ચૂંટણી લડવાના છે. એવું કોણે કહ્યું? અમે કહ્યું? એ કોણે કહ્યું? લેવાત જ ખોટી છે. એ 14 પછી એ પ્રશ્ન કરવાનો તમારે આજે શા માટે? ફોર્મ ભરવાની 14મી તારીખ છે, એ તો ખતમ થઈ નથી ને, પછી કેવી રીતના કહી શકો કે અમે ચૂંટણી નથી લડવાના એવા? આ લોકોએ કંઈ બાકી જ નથી મૂક્યું અમારા માટે, એટલું બધું ખરાબ કર્યું છે, અમારી સંપત્તિ અમારું બધું લૂંટ્યું છે, તો અમે શા માટે બેસી રહીએ એમ કેવું છે? એને કેવી રીતના લાભ આપી શકીએ? એની વાત તો કરી શકીએ ને અમે કે આટલું ખોટું કર્યું છે, આટલું સંડાસ કરી ગયા છે, એવું તો કહેવું પડશે ને. દેશના વડાપ્રધાન તરીકે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ, શું મોરબીની અંદર શું વાત કરી? અમને કોઈ દિવસ સ્ટેટમેન્ટ આપ્યું છે? જયસુખ પટેલ બધાને ખબર છે ને, એ કંપનીનો માલિક છે, એણે કોન્ટ્રાક્ટ લીધો છે, તો પછી એનું નામ FIRમાં આપવું જોઈએ કે નહીં? નથી આપતા એનો મતલબ એ કે સત્તામાં બેઠેલા લોકો જ આરોપી છે ને, તો આરોપીને નહીં પકડે ને, એની હાથે સાંઠગાંઠના લીધે કરો ને. એવું કહેવામાં આવ્યું છે કે તમારી તબિયત નાદુરસ્ત. અરે હું તમારી સામે બેઠો છું, હા, હમણાં 100 કિલોમીટર ચાલવાનું તો બી ચાલી કાઢો ને, કોણ કહે છે ખરાબ છે? બીજું એવું પણ કહેવામાં, એને બતાવી દેવાનું કે આવી રીતના છે, સ્વચ્છ બેઠા છે ત્યાં આગળ નથી, એ શબ્દ કોના છે? બીમાર છે, નથી લડવાના ને એવું. બિલકુલ લડવાના છે, લડાવવાના છે, છોડવાના નથી. કોઈ જગ્યા બાકી નહીં હશે કે જ્યાં અમે નહીં લડતા હોય એવું. આમ આદમી પાર્ટી જે રીતના, એ બોગસ પાર્ટી છે આ દેશની અંદર. એ તો પ્રોજેક્ટ કરી છે RSS વાળાએ. ભાજપને લોકો ચાહતા નથી એટલે બીજા લોકોને સત્તા નહીં મળે એટલા માટે ઉતારેલી પાર્ટી છે. એ લોકોએ સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશન બનાવ્યું, એમાં બધા ભેગા જ છે. તમે એનો ફોટા બી જોઈ લેવ ને, તમે અજીત ડોભાલ છે, રાજનાથસિંહ છે, બધા જ છે ને સાથે ફાઉન્ડેશનની અંદર. એ કેવી રીતના અલગ હોઈ શકવાના છે? અહીંયા આવીને ઢોંગ કરે છે, મોંઘવારી ઓછી કરી દેવ ને દિલ્હીમાં બી. આ જે મફત આપવાની વાત કરે છે એ તો સંવિધાનની વાત છે ને, શિક્ષણ મફત આપવું એટલે સંવિધાનની અંદર. ભરૂચના શુકલતીર્થ ગામે 5 દિવસીય જાત્રાનો પ્રારંભ થયો છે. રવિવારનો દિવસ હોવા છતાં
મોરબીની ઘટના બાદ મનોરંજન માટેના ચકડોળો ઉપર મોરબીનું ગ્રહણ લાગ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. મોરબીની હોનારતે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ઘટનાની ગાજ ગ્રહણ રૂપે ભરૂચમાં કોરોના કાળ બાદ યોજાઈ રહેલી શુકલતીતની જાત્રા ઉપર પણ વરસી છે. જિલ્લા વહીવટીતંત્રની વધુ સતર્કતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ટાળવાની પહેલે મેળામાં ત્રીજા દિવસે પણ મનોરંજનની રોનક જોવા મળી રહી નથી. ઉલ્લેખનીય છે કે હાલ તો ઇન્સ્પેક્શન વગર ફિટનેસ સર્ટિફિકેટ મળી શકે તેમ નહીં હોવાથી ઊભા કરાયેલા અનેક ચકડોળો હાલ શોપીસ બની રહ્યા છે. મનોરંજન માટે વિવિધ રાઇડ્સ ઊભી કરનાર આયોજકોને માથે લાખો રૂપિયાનો આર્થિક બોજ આવી પડ્યો છે. ફિટનેસ સર્ટિફિકેટ ઇન્સ્પેક્શન વગર થઈ શકે તેમ ન હોય, મેળો પૂર્ણ થવાની આરે હોવા છતાં પણ મનોરંજન માટેના ચકડોળો શરૂ થઈ શકે તેમ નહીં હોવાની સ્થિતિ સર્જાય છે, જેના કારણે મેળામાં મજા માણવા આવતા સહેલાણીઓ અને પરંપરાગત રીતે ટેન્ટ બાંધીને રહેતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. રણજીતસિંહ, તમારા ગામની અંદર પરંપરાગત રીતે શુકલતીતનો મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કેવું કેવી રીતે આયોજન કરો છો તમે? તારીખ 4/11/2022 થી તારીખ 10/11/2022 સુધી આયોજન કરેલ છે. તમામ જાતની તૈયારીઓ પૂર્ણ કરેલ છે. આ મેળાની અંદર ક્યાં ક્યાંથી લોકો આવે છે? આખા ગુજરાતભરમાંથી આવે છે. આ મેળામાં શુકલેશ્વર મહાદેવ ઓમકારેશ્વરનું મંદિર આવેલું છે, એના દર્શનાર્થે બધા આવે છે. આ વખતે જે ચકડોળો અહીં રાખવામાં આવી છે, ચકડોળો બંધ છે, એનું કારણ શું છે? મોરબીની જે દુર્ઘટના બની છે એના કારણે ફિટનેસ સર્ટિફિકેટને કારણે થોડું રંગત ઓછી જામી છે. શું લાગે છે સરકાર વહીવટીતંત્ર વહીવટીતંત્રને જાણ કરી છે? આજે 4 વાગ્યા જેવા લોકો આવવાનું કહે છે અને 2 દિવસ હજુ છે આપણી પાસે, રંગત જામે એમ લાગે છે. શું નામ છે બેન તમારું? ડોડિયા મનાલી. મનાલીબેન, કેટલા ટાઈમથી તમે અહીંયા શુકલતીતના મેળામાં આવો છો અને કઈ રીતે આવો છો? અમે છેલ્લા 4-5 વર્ષથી આવીએ છીએ, અહીંયા આવી રીતે તંબુ બાંધીને રહીએ છીએ. તમે જ્યારે મેળામાં આવ્યા તો આ વખતે ચકડોળો બંધ છે, શું લાગે છે, શું થવું જોઈએ? આ મોરબીની જે ઘટના બની છે એના લીધે ચકડોળો બંધ રાખવામાં આવી છે. સરકારે આ મોરબીની ઘટના પછી આ મંજૂરી આપી નથી, પણ એમને આપવી જોઈએ. અને બધા અહીંયા તંબુ બાંધીને રહે છે, એ લોકોને બી બધાને એવું જ કહેવું છે કે બધું ચાલુ થાય તો બધા ફરીને જાય. અહીંયા ખાલી બધા હમણાં રહે છે અને પછી ફરીને જતા રહેશે, એનો કોઈ મતલબ નહીં. હું ડોડિયા કૃતિ, હું સેંગપુરથી આવું છું. છેલ્લા 3-4-5 વર્ષ આઈ થિંક તો અમે લોકો ટેન્ટ બનાવીને રહીએ છીએ, જ્યારે મેળો હોય ટેન્ટ બનાવીને અહીંયા રહીએ છીએ અમે. પણ આ મોરબીમાં જે થયું અત્યારે તો સરકાર પરમિશન આપતા નથી રાઇડ્સ માટે. શોપિંગ ચાલે છે, બધા એન્જોય કરે છે, નો ડાઉટ, પણ ચાલુ થઈ જવી જોઈએ રાઇડ્સ જેનાથી મજા આવે. કેમ કે રહેવામાં તો મજા છે, ટેન્ટ બનાવીને એન્જોય તો ફૂલ કરીએ છીએ, પણ રાઇડ્સ હોય તો નાના છોકરાઓને બધાને બેનિફિટ મળે, મેળા જેવું લાગે કંઈક. અગ્રશની વાલિયા ચોકડી પાસે અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર એક ટેન્કર અને કન્ટેનર વચ્ચે ભયજનક અકસ્માત સર્જાતા કન્ટેનર ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયજનક હોવાથી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંગશવાલા ચોકડી નજીક સુરત જવાના માર્ગ ઉપર વડોદરાથી સુરત તરફ જઈ રહેલું કન્ટેનરના ચાલકે આગળ ચાલતા ટેન્કર જોડે અકસ્માત કરી દેતા કન્ટેનર ચાલક ડ્રાઈવર ફસાઈ જવા પામ્યો હતો. અંગશર ડીપીએમસીના ફાયર ફાઈટર હોય ભારે જહેમત બાદ પતરાઓ કાપી બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 દ્વારા ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંગશવાલા ચોકડી ઉપર અનેકવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા આવા ભયાનક અકસ્માત સર્જાય છે, જેના કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાય છે.
પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમરાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન, હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો, હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડોક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈ પણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-26-42-263-108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. શ્રી જલારામ રસોઈયા, સ્વાદ શોખીનોમાં જાણીતા સ્વાદિષ્ટ અને શુદ્ધ રસોઈયામાં અગ્રણી એવા ગૌતમભાઈના શ્રી જલારામ રસોઈયાને આપના પ્રસંગના ભોજન વ્યવસ્થા સોંપી ચિંતા મુક્ત બનો, જ્યાં સ્વાગતથી લઈને વિદાય સુધી વિવિધ પીણા, ફરસાણ અને વાનગીઓ મળશે. વેલકમ ડ્રિંક્સમાં પાઇનેપલ, જામફળ, મિક્સ સહિત વિવિધ પ્રકારના ડ્રિંક્સ, તો સૂપમાં પણ ક્રીમ ઓફ ટોમેટો, કોર્ન ચીઝ ટોમેટો, મંચાવ, મશરૂમ વગેરેની વિશાળ સૂપની શ્રેણી. બાઇટ્સ એન્ડ સ્ટાર્ટરમાં પણ હરાભરા કબાબ, ચીઝ પનીર રોલ, મિની પિઝા, પનીર પકોડા વગેરે, અને લાઈવ કાઉન્ટરમાં ચાઇનીઝ વાનગીઓ, હક્કા નૂડલ્સ, મકાઈ કાજુ નૂડલ્સ, અમેરિકન ચોપસી જેવી વિવિધ વાનગીઓ, અને લાઈવ કાઉન્ટર ચાટ જેમાં પાણીપુરી, ચાટપુરી સહિત અનેક વિવિધ વેરાયટી, તો અધર કાઉન્ટરમાં ચીઝ પિઝા, સુરતી લોચો, પાપડીનો લોટ સાથે ઢોકળા, ઈદડા જેવી મનભાવન વેરાયટી, સ્વીટમાં વિવિધ પ્રકારના લાડુ, જલેબી, કાજુ કતરી, ગુલાબજાંબુ સહિતની વિવિધ સ્વાદિષ્ટ મીઠાઈઓ, ફરસાણના ખમણ, ખાંડવી, સેવ ખાંડવી, પાતરા, વિવિધ પ્રકારના ભજીયા, કટલેસ જેવી કેટલીય વાનગીઓ, તેમજ પનીર અને સબ્જીની પણ અનેક વિવિધ વેરાયટીઓનો રસથાળ, એટલે શ્રી જલારામ રસોઈયા, 1107 નારાયણ એવન્યુ, સુરભી પાસે ભોલાવ ભરૂચ. કોન્ટેક નંબર ગૌતમભાઈ 94-085-53-872, 98-250-59-872. શ્રી જલારામ રસોઈયા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનો પ્રારંભ જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં યોજાનારી 5 વિધાનસભાની બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે. કલેક્ટર તુષાર સુમેરાએ વધુમાં જણાવ્યું હતું કે અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા, 24 કલાક રેકોર્ડિંગની વ્યવસ્થાને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી 24 કલાક મોનિટરિંગ થશે. વધુમાં પ્રી મીડિયાનું પણ નિરીક્ષણ કરાશે. આ મીડિયા સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. આથી સાથોસાથ જિલ્લા ફરિયાદ કેન્દ્ર તથા કંટ્રોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા જયરાજસિંહને વાગરા બેઠક ઉપર ટિકિટ અપાતા લોકોએ ખેસ અને ટોપી પાડી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લાની 5 બેઠકો પૈકી જંબુસર અને ભરૂચ બાદ ગતરોજ વાગરા અને અંકલેશ્વર બેઠક માટેના આપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર ઉપર અંકુર પટેલ તેમજ વાગરા બેઠક ઉપર જયરાજસિંહ રાજને આપની ટિકિટ ફાળવવામાં આવી હતી, જેના પગલે વાગરાના આપના કાર્યકરોમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. વાગરા એસટી ડેપો સર્કલ પાસે જ આમ આદમી પાર્ટીના ખેસ અને ટોપીની હોળી કરાઈ હતી. Thank you.
વેડેશ પોલીસ સ્ટેશન વિસ્તારના પિલુદરા ગોકુડિયા વગામાં ત્રાટકી પોલીસે ચાર જુગારીઓની રૂપિયા 11,000 થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર તથા સીપીઆઈ એમબી તડવીની સૂચનાને માર્ગદર્શન અનુસંધાનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર વેડશ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ નાઓને મળેલી બાતમીના આધારે પિલુદરા ખાતે આવેલા ટીએમએલ કંપનીના પાછળના ભાગે આવેલા ગોકુડિયા વગા વિસ્તારમાંથી પત્તા પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા ચાર આરોપીઓને પકડી પાડી કુલ રોકડા રૂપિયા 11,020નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલા આરોપીઓમાં પૂનમભાઈ ઉદયસિંહ પરમાર, અનિલ રામસંઘ સોલંકી, જયેન્દ્રભાઈ ડાયાભાઈ પઢિયાર તેમજ હર્ષદ ઉર્ફે ઘોડી રાજુભાઈ પઢિયારનો સમાવેશ થાય છે। ઉત્તર પ્રદેશના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને વર્તમાન ગુજરાત ભાજપ ચૂંટણી નિરીક્ષક ડોક્ટર દિનેશ શર્માનું વર્ષમાં રાષ્ટ્રીય હનુમાન દળ દ્વારા સુનિલસિંહ રાઠોડ, શિવપૂજન ચૌહાણ અને રાજ્યના પદાધિકારીઓ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। આ દરમિયાન ડોક્ટર દિનેશ શર્માએ જણાવ્યું હતું કે ગત વખતે મોદીજીનો પવન ફૂંકાયો હતો, પરંતુ આ વખતે મોદીજીનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને આ વાવાઝોડામાં સામાન્ય અને ખાસ કોંગ્રેસ તમામ ઉડી જશે અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે। હનુમાન દળના શ્રી સુનિલસિંહ રાઠોડ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી, રાષ્ટ્રીય હનુમાન દળ, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ આઈટી સેલ્સ અને સભ્ય રાષ્ટ્રીય સુરક્ષા આયોગ શિવપૂજનસિંહ ચૌહાણ, રાજ્ય અધ્યક્ષ રાષ્ટ્રીય હનુમાન દળ ડોક્ટર દેવશરણસિંહ કન્વીનર આરએચ દળ અને જોઈન્ટ સેક્રેટરી જીઆઈડીસી અંકલેશ્વર ડોક્ટર અહિવરણસિંહ વર્મા, મહામંત્રી રાષ્ટ્રીય હનુમાન દળ વિરલભાઈ ઉપપ્રમુખ રાષ્ટ્રીય હનુમાન દળ નરેન્દ્રભાઈ પરમાર, ખજાનચી વીરેન્દ્ર બહાદુરસિંહ પ્રવક્તા, તુષાર સોની પ્રવક્તા, ગુલાબસિંહ સૈની સેક્રેટરી, અલ્પેશભાઈ તાલુકા પ્રમુખ ભાજપ ભરૂચ, ચંદ્રકાંત પટેલ પ્રમુખ જંબુસર ભાજપ, વિરલભાઈ પટેલ લીગલ સેલ ભાજપ ભરૂચ, પ્રશાંત સદવ ભાર્ગવ સહિત અનેક કાર્યકરોએ સ્વાગત કર્યું હતું। માંગોળ તાલુકાની નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકમાં આવતા ડુંગળી, બોરસદ, દેગડિયા, ઉમેલા વગેરે ગામોમાં બુથના પેશ પ્રમુખોની બેઠક જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલખાન પઠાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। ઉપરોક્ત બેઠકમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। હાલ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા બુથ લેવલે સંગઠનલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે બોરસદ તાલુકા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ડુંગળી, બોરસદ, ઉમેલાવ, દીકડીયા, રતોલા જેટલા ગામોમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત પેજ પ્રમુખોની બેઠકમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામિત, સુરત જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામિત, વાકલ તાલુકા પંચાયત સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ઇન્દ્રિશભાઈ મલેક, વેરાકોઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિત, ડુંગળીના સરપંચ સવિતાબેન નરેશભાઈ ગામિત, બોરસદ ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન માલાભાઈ ગામિત, રતોલા સરપંચ હસમુખભાઈ હનિયાભાઈ ચૌધરી, દીપકભાઈ ગામિત, ઉપસરપંચ નરેશભાઈ ગામિત સહિતના સંગઠનના આગેવાનો અને તેજ પ્રમુખો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ બોરસદ તાલુકા પંચાયત સીટમાં અમારા વિસ્તારના પેજ પ્રમુખોની આજની આ મિટિંગમાં બોરસદ ગામે અમે સૌ પેજ પ્રમુખો સાથે મિટિંગો કરી છે। આ મિટિંગની અંદર અમારા ઉત્સાહી પેજ પ્રમુખોએ પોતપોતે જવાબદારી લઈને ખૂબ ઉત્સાહથી અહીંયા મતદાન થાય અને અમારા બુથ અમારો બુથ પ્રથમ નંબરે આવે એવી રીતના એ લોકોને કામગીરીની સમજ આપી છે અને એમણે અમને બાહેંધરી પણ આપી છે કે ભાઈ અમારા પેજ પ્રમુખોના ઉપકરણા હેઠળ અમે ખૂબ મતદાન કરાવીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવશું। અમારા ત્યાં માન્ય ગણપતસિંહ વસાવા સાહેબે બહુ વિકાસના કામો તો કર્યા જ છે, રોડ રસ્તાની વાત કરવાની હું બાજુ પર મૂકું, પણ મુખ્ય એવા સિંચાઈ યોજના અને શિક્ષણની જે યોજનાઓ લાવીને જે અહીંયા કોલેજો હોસ્ટેલો ઊભી કરી છે અને જે હજારો હેક્ટર જમીનમાં પીવાની પાણીની ગોળધા સિંચાઈ યોજના જે લાવ્યા છે એનાથી અમે લોકો ખૂબ ઉત્સાહ છે। અમારા આદિવાસી પટ્ટા વખતે ખૂબ સારી રીતના ખેતી કરી શકશે અને ગણપતભાઈ જેવા સામાજિક સંસ્થાને વરેલા એવા અમારા ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ આ વખતે 75,000 મતની લીટથી જીતે એવું અમે આયોજન કરી રહ્યા છીએ।
વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાઇટ શેલ્ટર હોમ ખાતે હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. નાશે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત બીરા. એવું કહેવાય છે કે શ્રી મહાબલી હનુમાનજીનું નિરંતર જપ અને પઠન કરવાથી તમામ રોગ પીડા અને કષ્ટનું નિવારણ થાય છે અને હનુમાનજીના નિરંતર જાપથી પોઝિટિવ ઉર્જા પણ મળે છે. વિશ્વને વિવિધ સમસ્યાઓએ ભરડો લીધો છે ત્યારે શ્રી મહાબલી ગ્રુપ ભરૂચ દ્વારા વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે સામાયિક હનુમાન ચાલીસા પઠનના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચમાં ઘરવિહોણા લોકો માટે બનાવવામાં આવેલા શેલ્ટર હોમ જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને જેનું સંચાલન સેવાયજ્ઞ સમિતિ કરી રહ્યું છે તેવા શેલ્ટર હોમ ખાતે શ્રી હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક કિરણ જોશી, જયેન્દ્ર ભટ્ટ, હેમલ દવે સેવાયજ્ઞ સમિતિના કનુભાઈ સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી હનુમાન ચાલીસાના સામૂહિક પઠનનો લાભ લીધો હતો. અનુગ્રહ તુમરે તે તે રામ દુઆરે તુમર સુ ભોજન આજ્ઞા બિન પૈસા રે સબ સુખ લે તુમારી સત તુમ રક્ષક કા જય જય શિયા રામ આજે હો ગોરે સ્વામી રાજ નિરંતર હમ સમીરા સંત જે હમ ધ્યાન જો ના બે શ્રી ગુરુ ચરણ. નાના બાળકો નવા વર્ષની શરૂઆતના દિવસે વહેલી સવારે શુકનવંતુ સબરસ વેચવા નીકળેલા બાળકોએ ઉપસ્થિત રકમ રૂપિયા 500 ભરૂચ પાંજાપુર ખાતે ગૌમાતાની સેવા માટે દાન આપી હતી, જે ખૂબ આવકારદાયક છે. દાનની રકમ મહત્વની નથી, ભાવના મહત્વની છે. દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે સબરસના વેચાણની રકમ ગૌમાતા માટે દાન આપે છે. આવી પ્રવૃત્તિને જૂના ભરૂચ ચકલાના વિનોદભાઈ છત્રીવાળાની પ્રેરણાથી ઉચ્ચ વિચારોને અમલમાં મૂકનાર નાના ભૂલકાઓમાં જીમિત છત્રીવાળા, હર્ષ છત્રીવાળા, આકાશ માલી અને દશમ પ્રજાપતિનો સમાવેશ થાય છે. નાની ઉંમરમાં આ મોટું કાર્ય કરનાર બાળકોને પાંજરાપુરના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા તેમજ અન્યએ અભિનંદન પાઠવ્યા હતા. નીલકંઠેશ્વર મહાદેવના મંદિર ખાતે પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા 16મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિશુ 1 થી કોલેજના ડિગ્રી ડિપ્લોમાના તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ 16મા સ્નેહમિલન સમારોહમાં ઉદઘાટન ડોક્ટર આયુર્વેદા પંચકર્મ હેલ્થ સેન્ટરના ડોક્ટર આશ્લેષા બીરાણા, મુખ્ય મહેમાન તરીકે સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઓફિસર યશ રાજેશભાઈ રાણા સહિત સમાજના અલગ અલગ વ્યવસાયમાં જોડાયેલા મહાનુભાવો હાજર રહ્યા હતા, જ્યારે સમાજના પ્રમુખ અશોકભાઈ શનાભાઈ રાણા અને ઉપપ્રમુખ ભૂપેન્દ્ર ઠાકોરભાઈ રાણાએ સમાજના લોકોને આવકારીને દરેક મહાનુભાવનું સન્માન કર્યું હતું.